शहर के कलाकार ने गाय के गोबर से गणेश प्रतिमा बनाकर पवित्रता और पर्यावरण संरक्षण दोनों को तवज्जो दी है। गुजरात में पहली बार गाय के गोबर से गणेश जी की इको फ्रेंडली प्रतिमा का निर्माण किया गया है। शहर के कलाकार किशन शाह पिछले कई सालों से गणेश जी की प्रतिमा बनाते हैं। इस बार पर्यावरण संरक्षण को ध्यान में रखते हुए उन्होंने गाय के गोबर से प्रतिमा का निर्माण किया है। दाएं ओर गणेश जी की सूंड होना काफी शुभ माना जाता है और ऐसी ही प्रतिमा का कलाकार किशन शाह ने निर्माण किया है। ये प्रतिमा इको फ्रेंडली तो है ही, साथ ही गाय के गोबर से बनी हुई होने की वजह से ये प्रतिमा पवित्र भी है। विसर्जन के बाद ये प्रतिमा 3-4 घंटों में ही पानी में पिघल जाती है, जिससे जल प्रदूषण नहीं फैलता और साथ ही धार्मिक भावना भी आहत नहीं होती। गणपति श्री जी नो त्यौहार आई रह्यो छे गणेश चतुर्थी, तो ये संदर्भ में गणपति बनाई रह्यो छु जे गायना गोबर माथी बने छे, गायना जे छाणा कहीए छे एमाथी, पण आ भीना छाणा छे, सूका छाणा नथी, भीना छाणा गौशाळामांथी लईने એમાંથી બનાવી રહ્યો છું। કારણ કે ગાયો બધી બહાર ફરતી હોય છે, આજકાલ તો બહાર ફરતી હોય છે, તો ઘણું બધું બધી જ વસ્તુ પ્લાસ્ટિક છે, આ છે તે છે, બધું જ ખાતી હોય છે, તો એ પવિત્રતા એનામાં રહેતી નથી। તો મેં વિચાર્યું કે ગૌશાળામાંથી લઈને બનાવીએ તો વધારે સારું, તો ગૌશાળામાંથી લઈને છાણમાંથી ઉપયોગ કર્યો છે। અને એવો વિચાર એટલે આવ્યો કે લોકો ગણપતિ પીઓપીના ને માટીના ને બધા બનાવતા હોય છે, કાગળના પણ બનાવતા હોય છે આજકાલ, તો મને એવું વિચાર આવ્યો કે છાણમાંથી કેમ ના બને, કારણ કે વર્ષો પહેલાં બ્રાહ્મણોને બધા છાણમાંથી બનાવતા હતા। આજે સાઉથમાં જઈએ તો સાઉથમાં પણ આજે બની જ રહ્યા છે, છાણમાંથી બનાવી રહ્યા, તો અંદાજિત 50 કિલો જેટલું છાણ લાવ્યો હતો, અને છાણ પણ મને તૈયારીમાં આટલું બધું નહોતું મળ્યું, કારણ કે આટલી બધી ક્વોન્ટિટીમાં હતું, એટલે મને 4-5 દિવસ થયા અને પછી છાણ એકઠું થયું છે। અને છાણ એક એવી વસ્તુ છે કે 2 ફૂટની મૂર્તિ છે, પણ છાણ એની અંદર આટલું બધું ગયું છે, કારણ કે છાણ એક એવી વસ્તુ છે કે સેજ પાણી રેડીએ ને એટલે પતલું થઈ જતું હોય છે, એને ઘટ બનાવવામાં ઘણી બધી વાર લાગે છે। આ મૂર્તિ મને બનાવતા 7 કલાક થયા છે અને એક સાથે જ બનાવેલી છે, ઇકો ફ્રેન્ડલી રીતે જ બની છે, એટલે નદીમાં કે તળાવમાં કે હું તો ઘરે જ વિસર્જન કરવાનો છું, પણ નદી કે તળાવમાં પણ વિસર્જન કરીએ તો આની અંદર જે છાણની અંદર પંચતત્વ રહેલું છે, તો પંચતત્વથી પાણીની અંદર પણ શુદ્ધિ થશે અને જળચરોને બી એની અંદરથી કંઈક પ્રોટીન મળી રહેશે।